પાલનપુર ખાતે બનાસકાંઠા ફૂટબોલ એસોસિએશનના યજમાન પદે ગુજરાત સ્ટેટ સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ છે, જેમાં 12 જિલ્લાની ટીમે ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાંથી સ્ટેટ ટીમની પસંદગી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશન અને ગુજરાત પ્રદેશ ભાજપ સ્પોર્ટ્સ સેલના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્ટેટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો. પાલનપુરની જીડી મોદી કોલેજ સંકુલમાં યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાની 12 ફૂટબોલ ટીમોએ ભાગ લીધો છે, જેમાંથી પરફોર્મન્સને આધારે ગુજરાત ફૂટબોલની ટીમની પસંદગી કરવામાં આવશે. બનાસકાંઠા પાલનપુર ખાતે અત્યારના ગુજરાત સ્ટેટ સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે જીડી મોદી કોલેજના કેમ્પસમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં સરસ મજાનું ગ્રાસ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું આયોજન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 12 ડિસ્ટ્રિક્ટ્સની ટીમ પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાંથી ગુજરાતની ટીમ સિલેક્ટ કરવામાં આવશે અને ગુજરાતની ટીમ સિલેક્ટ થયા પછી એમાંથી એનો કેમ્પ લેવામાં આવશે અને કેમ્પ થઈ ગયા પછી ગુજરાતની ટીમ નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશે. સમગ્ર ટુર્નામેન્ટ કઈ રીતે રમાડવામાં? આ ટુર્નામેન્ટ છે એ લીગ ફોર્મેટ કમ નોકઆઉટ ફોર્મેટથી રમાડવામાં આવે છે. પહેલાં લીગમાં બધાએ 3 ગ્રુપ્સમાંથી એક એક ટીમ્સ જે વિનર હશે એ સુપર લીગ રમશે. 4 ટીમ વચ્ચે સુપર લીગ રમાશે અને પછી એની ફાઇનલ રમાશે 27th. આ એક સેકન્ડ ટાઈમ બનાસકાંઠામાં ટુર્નામેન્ટનું આયોજન થયું છે. આ એકચ્યુઅલી 3rd ટાઈમ છે અને બનાસકાંઠા દર વર્ષે અમારે સિનિયર વુમન્સની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે અને હરેશભાઈ ચૌધરી જે પ્રેસિડેન્ટ છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના, સાથે સાથે ગિરીશભાઈ છે અને એ આર શેખ સાહેબ છે, તેઓનું ખૂબ જ સારું યોગદાન છે અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન એમનો આભાર માને છે કે હર વખત વુમન્સની ટુર્નામેન્ટ માટે તેઓ ઓર્ગેનાઇઝ કરવા માટે તત્પર હોય છે.